કરવા માટે આવેલા મારા સર્વે આત્મીયજનો, મેં પહેલા જ કીધું હતું કે શ્રી મહાપ્રભુજી જ્યારે કહેતા હોય સ્તુતિમ તવ કરોતિ કા, જ્યારે ભગવદી કહેતા હોય કે કોન પે જાત શ્રી યવરને જ ઉબરની, તો આપણે તો એમના ગુણગાન શું ગાવાના. ગુણગાન તો એ ગાઈ ગયા, આપણે તો માત્ર ગુણાનુવાદ કરવાનું છે. ગુણગાન ગાવાનું સામર્થ્ય આપણી અંદર નથી. શ્રી મહાપ્રભુજી અષ્ટ સખા એ ગુણગાન ગાઈ ગયા, એમને જે ગુણગાન ગાયું એનો ગુણાનુવાદ માત્ર આપણી રતિ મતિ અને ગતિના હિસાબે શ્રવણ કરવાનો પ્રયત્ન કરીશું. અને જેમ પૂર્વમાં મેં બધાએ પણ આપી કે આજે બંનેની એનિવર્સરી, અને એ પણ જો આ 41 પદોનો સમન્વય છે અને 41મા વર્ષમાં પ્રવેશ કરે છે યમનાષ્ટક. અને જો હું ઘણી વાર કહેતો હોઉં કે જો આ યાત્રા કેવી સરસ છે, આપણો કાર્યક્રમ શરૂ થયો એ તારીખ કઈ, બહુ સરસ, 20 થી સીધા આવ્યા, 40 પૂરા થયા. હું ઘણી વાર મારા પ્રવચનમાં એક વસ્તુ જરૂર કહેતો હોઉં કે જ્યારે જ્યારે પણ આપણા જીવનમાં 19 વર્ષ આવે તો 19 પછી શું આવે, એટલે કહીએ કે જ્યારે વ્યક્તિ 19 વર્ષનો થાય અને 19 વર્ષનો થાય એટલે જીવનમાં 20 પ્રવેશે, શું પ્રવેશે, અને 19 પછી એટલે શું આવે. પણ આપણા આચાર્યો કહે કે જો આ 5નો સહારો રાખો, હરિની કૃપા, ગુરુની કૃપા, વૈષ્ણવોનો સંગ, હૃદયમાં ભક્તિ અને લોકો માટે પ્રીતિ, આ 5 રહે તો પછી 20 ને 5 કેટલા થાય, એટલે 20 ને પચાવી શકાય. અને 25 થયા પછી પણ આ 5નો સાથ ન છોડીએ, પ્રભુની કૃપા, ગુરુની કૃપા, વૈષ્ણવની કૃપા, ભગવદીઓનો સંગ અને જીવનમાં ભાવ, આ 5 રહે તો પછી 25 ને 5 કેટલા થાય, એટલે ભવસાગરથી તરીશ. આ 5 રાખીશ તો 20ને પચાવીશ, અને 20ને પચાયા પછી પણ 5નો સંગ કરીશ તો 25ને 5 તરીશ, એટલે કે ભવસાગરથી તરીશ. પણ એકલો તરે એ વૈષ્ણવ નહીં, તર્યા પછી પણ આ 5નો સાથ રાખીશ. પણ એકલો તરે એ વૈષ્ણવ નહીં, બીજા 5ને પણ તારે એ વૈષ્ણવ. તો જો આ 5 રહેશે તો 30ને 5, એટલે હું તો તરીશ, બીજા 5ને પણ તારીશ. અને છતાં આ 5નો આશ્રય આપણે રાખીએ તો હું તો તરીશ, બીજા 5ને પણ તારીશ, અને એમાંય 5નો સંગ રહેશે તો હું તરીશ, બીજા 5ને તારીશ, અને બીજા 5ને તારીશ, તો જ ભક્તિના માર્ગે ચાલીશ, એટલે ચાલીશ. વીસ થી 40 ની યાત્રા. અને સાચા અર્થમાં જ્યારે શ્રી યમુનાજીના નામ સાથે, યમુનાજીના ગુણગાન સાથે આ પ્રારંભ થાય પછી શું બાકી રહે. કાલે આપણે પ્રથમ શ્લોકનું દર્શન કરતા હતા, લગભગ 3 કડીઓનું દર્શન આપણે કર્યું હતું, અને એ પણ જોયું હતું કે નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરત મંદરેણુત્કતામ તટસ્થ નવકાનના પ્રકટમોદ પુષ્પાંબુના સુરા સુર સુપૂજિતા સ્મર પિતુષ્યમ બિભ્રતિમ. શ્રી મહાપ્રભુજીએ વંદન કરતા કહ્યું, કાલે આપણે જોયું નમામિથી પ્રારંભ કર્યો, અને નમામિથી પ્રારંભ શા માટે કર્યો એ પણ કાલે આપણે જોયું. યમુનામ અહમ એ પણ કહ્યું, યમુનાજીના વંદન, યમુનાજીના ગુણગાન કેવી રીતે કરવા એ પણ કહ્યું. યમુનાજીના સ્વરૂપની અંદર યમુનાજીએ જલ ઓછું રાખ્યું અને રજ વધારે એ પણ દર્શન કર્યું. યમુનાજીના તટ પર રહેલા એ વૃક્ષો કોણ છે કે જે યમુનાજી ઉપર ઝુકેલા છે, જેનો ઝુકાવ યમુનાજી તરફ છે, અને એ વૃક્ષોનું દર્શન પણ કર્યું. અને એ જે પુષ્પો અર્પિત યમુનાજીમાં કરે છે એ શું છે એ પણ જોયું. અને યમુનાજી કેવા છે તો મહાપ્રભુજી કહે સુરાસુર સુપૂજિતા સ્મર પિતુષ્યમ બિભ્રતિમ, કે સુર અને અસુર દ્વારા પૂજિત. અને અહીંયા મહાપ્રભુજી કહે કે સુર અને અસુર એટલે દેવતાઓ અને દાનવો નહીં, અહીંયા સુરાસુર સુપૂજિત કહ્યું, એનો મતલબ શું, બોલે તામસ ભાવવાળા ગોપીજનો અને સાત્વિક ભાવવાળા ગોપીજનો. કોનો દ્વારા પૂજિત છે યમુનાજી? તામસ ભાવવાળા અને જો જ્યારે
तामस भाव वाला गोपीजनों आपने कही है, इतने भगवत गीता में जे तमागुणी बताया छे ए तमोगुणी नहीं, सात्विक अने तामस। सात्विक कौन? जे एम कहे छे के प्रभु अमे आपना, सात्विक कौन बोले तो खरा, अने तामस कौन? जे कहे प्रभु आप मात्र मारा, तामस कौन? जे कहे जे प्रभु आप मात्र मारा, એટલે તામસ જીવોને પણ ઉત્તમ માનવું છે, કારણ કે જે એમ કહે છે કે પ્રભુ માત્ર મારા છે, અને એટલા માટે આ બંને પ્રકારના ગોપીજનો દ્વારા શ્રી યમનાજી પૂજિત છે, એટલે કહ્યું સુરાસુર સુપૂજિત, કારણ કે જ્યારે કાત્યાયની વ્રત કર્યું ત્યારે ક્યાં કર્યું? બોલે શ્રી યમનાજીના તટ પર, જ્યારે રાસના સમયમાં પ્રભુ અંતર ધ્યાન થયા, બધે ગોપીઓ ગોતી ગોતીને થાકી, તો ગોતવા ક્યાં ગઈ? બોલે શ્રી યમનાજીના તટ ઉપર। આપણને લાગે ખોવાયા ક્યાં, તો મળે જ્યાં ખોવાયા હોય ત્યાં, પણ ખોવાયા હતા ક્યાંક, પણ ગોતવા ક્યાં ગઈ? બોલે યમનાજીના તટ ઉપર। આપણે આ જગતની અંદર એવું ના ચાલે, જગતની અંદર નહીં, ઘણી વાર પેલું વિનોદમાં કહેતા હોઈએ છે કે પેલો વ્યક્તિ ક્યાંક એનું ઘડિયાળ પડી ગયું તને ગોતતો હતો, કોઈ કહ્યું કે આ શું ગોતી રહ્યો છે, બોલે મારું ઘડિયાળ પડી ગયું છે, બોલે ક્યાં પડ્યું તું, બોલે પેલા ખૂણે, તો અહીંયા કેમ ગોતે છે, બોલે ત્યાં અંધારું છે। તો જે વસ્તુ જ્યાં ખોવાઈ હોય લૌકિકમાં ત્યાં ગોતવી પડે, અને ત્યાં ગોતીએ તો મળે, પણ અલૌકિકની અંદર જુઓ પ્રભુ અંતર ધ્યાન થયા ક્યાંક, પણ ગોપીઓ ગોતવા ગઈ તો ક્યાં ગઈ? બોલે શ્રી યમનાજીના તટ ઉપર। ત્યાં જઈને ગોપી ગીત ગાયું, અને ત્યાં જઈને ગોપી ગીત ગાયું ત્યારે તો પ્રભુ પ્રગટ થયા। અને એટલા માટે જુઓ, કારણ કે જાણે છે કે શ્રી યમનાજી કોણ છે, યમનાજી એ છે કે જેના એક ક્ષણ પણ છોડીને પ્રભુ ક્યાંય જઈ શકતા નથી। જુઓ આપણે ત્યાં સ્વામીજી, ચંદ્રાવલીજી, લલિતાજી, આ જેટલા પણ યુત છે ને, એ દરેકને પ્રભુનો સંયોગ પણ છે અને વિયોગ પણ છે, પણ એકમાત્ર શ્રી યમનાજી એવા છે કે જેને પ્રભુનો નિત્ય સંયોગ, એકમાત્ર શ્રી યમનાજી એવા જેને નિત્ય સંયોગ, જેને વિયોગનો અનુભવ નથી। બોલે કેમ? સંયોગની શક્તિ છે। જો ઠાકોરજી જાગે એનાથી પહેલા પણ યમનાજીના પદ, ઠાકોરજીના સાનિધ્યમાં યમનાજીના ઝારીજી, એ પણ યમનાજી, જ્યારે અનવસરમાં ઠાકોરજી ગૌચારણ કરવા પધારે ત્યારે પણ શ્રી યમનાજીના તટ ઉપર, પ્રભુનો નિત્ય સંયોગ યમનાજીને છે। એટલે તો ભગવદીઓ કહે કે મદન મોહન જુ કી ખરી હે પ્યારી બટનાની જો કહાવે, જો તો ખરા આ પ્રભુના પ્રિય હોય તો શ્રી યમનાજી છે, કારણ કે જેમને પ્રભુનો નિત્ય સંયોગ છે। એટલે કહે નિત્ય સંયોગ પ્રભુનો કેમ છે? સુરાસુર સુપૂજિતા સ્મર પિતુઃ શ્રિયં બિભ્રતિમ, કારણ કે પ્રભુનો નિત્ય સંયોગ પ્રાપ્ત કરવા માટે, યા નિત્ય સંયોગ છે એટલા માટે યમનાજીએ કેવી શોભા ધારણ કરી છે? બોલે સ્મર પિતુઃ શ્રિયં બિભ્રતિમ, એક અર્થ એવો થાય સ્મર એટલે કામ પણ થાય, સ્મર એટલે કામ, અને કામના રૂપે પ્રદ્યુમ્નજી એમના પિતા એટલે કોણ થયા? પ્રભુ। અને એની શોભા જેને ધારણ કરી છે એવા આપણા શ્રી યમનાજી, સ્મર પિતુઃ શ્રિયં બિભ્રતિમ, એટલે કે કામદેવના પિતા એવા પ્રભુની શોભાને જેને ધારણ કરી છે એવા શ્રી યમનાજી। યા સ્મર સાથે એમ પણ કહી શકાય કે સ્મર પિતુ એટલે કે ભાવને જગાવવા વાળા, એવા બોલે ભાવને જગાવવા વાળા પણ શ્રી યમનાજી છે, કારણ કે એક હોય ભાવ, એક હોય કામ, અને એક હોય રતિ, પણ એ ભાવને જે જગાવે એને કહેવાય પ્રભુ, અને એવા પ્રભુની શોભાને જેને ધારણ કરી છે એ છે શ્રી યમનાજી। એટલે સ્મર શબ્દના અનેક અનેક અર્થ કર્યા, અને સ્મર પિતુ એટલે જુઓ યમનાજી ઉભા હોય તો બિલકુલ આપણને એમ જ લાગે કે નહીં કે જેમ ઠાકોરજી ઉભા છે, અને એટલે તો કહેવાય ને એક સખી ભાગતી ભાગતી આવી, અને આવીને એની સખીને કહે અરે સખી શું બતાવું, આજે મેં શ્યામ સુંદરના દર્શન કર્યા। સખી કે અચ્છા શ્યામ સુંદરના દર્શન કર્યા, પછી શું થયું? બોલે પછી ખબર પડી કે શ્યામ સુંદર નતા। એ સખી કે તું પાગલ થઈ છે કે શું? એક વારમાં કહી રહી છે કે મેં પ્રભુના દર્શન કર્યા, અને બીજી ઘડીમાં કહે છે કે પ્રભુ નતા, આવું કેમ બને?
બોલે જ્યારે હું જતી હતી અને મેં જોયું કે એવું અદ્ભુત સ્વરૂપ, હુબહુ એવો જ શ્યામ સ્વરૂપ, એવો જ મુગટ કાચરીનો શૃંગાર, એવો જ મધુર હાસ્ય, એવા જ મધુર કમલની પાંખની સરીખા નેત્ર, લાગ્યું કે હુબહુ પ્રભુ છે. પણ પછી ખબર પડી પ્રભુ નતા. બોલે પ્રભુ છે તો ખબર કેવી રીતે પડી પ્રભુ નતા? બોલે જ્યારે હું એમની પાસે ગઈ તો વગર વિનંતી કરે એટલી કૃપા કરવા લાગ્યા, એટલી કૃપા કરવા લાગ્યા. મેં કહ્યું આ પ્રભુ ન હોય, ત્યાં તો વિનંતી કરી કરીને થાકી જઈએ છે, સાંભળતા નથી. અને આ તો વગર કીધે, વગર વિનંતી કરે એવા કૃપા કરવા લાગ્યા, ત્યારે ખબર પડી કે એ પ્રભુ નહીં પણ એ તો સ્વયં શ્રી યમુનાજી છે. અને યમુનાજી માટે તો કહ્યું એન મેન તુમસી પર કૃપા અધિકાય, બિલકુલ હું બહુ જે પ્રભુ જેવા છે. પણ કૃપાની અધિકતા આપણને જોવા મળે, અને કૃપાની અધિકતા જોવા મળે એટલે તો અમારા વલ્લભદાસજી કહે છે ને કે આ ઠાકોરજી પણ કૃપા કરે, યમુનાજી પણ કૃપા કરે, પણ બંનેની કૃપામાં ભેદ શું? તો આ બહુ સુંદર વાત કરે કે ઠાકોરજી તો કૃપા વાંટે છે પણ યમુનાજી કૃપા લૂંટાવે છે. જો વાંટવાની વાત અને લૂંટાવાની વાત બંનેમાં ભેદ હોય ને, જ્યારે વાંટવાની વાત આવે તો એ વાંટનાર ઉપર છે કે કોને કેટલું. જ્યારે પ્રસાદની થાળી લઈને વાંટવા નીકળ્યા હોય, કોઈની જોડે સંબંધ સારો ચાલતો હોય તો જરા મુઠ્ઠો મોટો થાય, અને કોઈની જોડે હમણાં આડું ચાલતું હોય તો. જ્યારે વાંટવાની વાત આવે તો એ વાંટનાર ઉપર છે કે એ વાંટનાર કોને કેટલું આપે છે, પણ જ્યારે નંદ મહોત્સવમાં વસ્તુ લૂંટાતી હોય તો એ લૂંટનાર ઉપર છે કે કોણ કેટલું લૂંટી શકે છે. તો એમ મનુષ્ય જન્મ આપીને પ્રભુએ કૃપા વાંટી, પણ ઘરમાં એ જ પ્રભુને આપણા ઘેર પધરાવી દઈ શ્રી યમુનાજી કૃપા લૂંટાવી દીધી કે જેટલું લૂંટી શકો એટલું લૂંટી લો. અને એટલા માટે તો કહ્યું કે આપણા પ્રભુ કેવા, યમુનાજી કેવા? બોલે સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ, જેવી ઠાકોરજીની શોભા છે, જેવું ઠાકોરજીનું સ્વરૂપ અને જેવું ઠાકોરજીનું ઐશ્વર્ય છે, એવું જ ધારણ શ્રી યમુનાજીએ કરેલું છે. એવી જ શોભા શ્રી યમુનાજીએ ધારણ કરી છે. અને જુઓ એવી શોભા ધારણ કરી એ ક્યારે કહેવાય? કે જ્યારે સમાન સ્વરૂપ, સમાન સ્વભાવ અને સમાન શોખ આવી જાય ત્યારે કહેવાય કે એના જેવા થયા. કઈ કઈ ત્રણ વસ્તુ? સમાન સ્વરૂપ, બીજું સમાન સ્વભાવ, અને ત્રીજું શોખ. હવે જુઓ ત્રણે વસ્તુ આપણે કહીએ તો શ્રી યમુનાજીએ ઠાકોરજીના જેવું ને જેવું સ્વરૂપ તો ધારણ કરેલું છે. ઠાકોરજીના જેવા ને જેવા ગુણો, જે ષડગુણો, જે ષડધર્મો પ્રભુની અંદર છે એ જ યમુનાજીમાં બિરાજે છે. અને એ જ રીતે ઠાકોરજીને જે પ્રિય છે એવું ને એવો શોખ, એવો ને એવો સ્વભાવ શ્રી યમુનાજીએ ધારણ કર્યો છે. અને યમુનાજીએ ધારણ કર્યો છે કારણ કે એ જાણે છે કે મારા સ્વામીને શું અનુકૂળ છે અને મારા સ્વામીને શું પ્રતિકૂળ છે. તો યમુનાજી લેશ પણ ક્યારે એવું નથી કરતા જે પ્રભુને અનુકૂળ ન હોય. અહીંયા સુધી કે કદાચ રસનિત્પત્તિ માટે તો જેમ બધા રૂઠે અને પ્રભુ મનાવે એમાં પણ એક રસનો પ્રકાર છે, રસનિત્પત્તિ થાય. પણ યમુનાજી તો એમ વિચાર કરે કે હું કદાચ પ્રભુને આનંદ મળે એટલા માટે પણ જો રૂઠી જાઉં અને મારી આગળ હાથ પ્રભુને જોડવા પડે એ મારાથી સહન ન થાય. માટે યમુનાજી ક્યારે પ્રભુથી માન પણ કરતા નથી, અને માન પણ કરતા નથી. અને એટલા માટે નથી આવતો કે બકવા સખીઓએ મનમાં મનોરથ કર્યો કે જેમ સ્વામીજી રૂઠે, ચંદ્રાવલીજી રૂઠે અને પ્રભુ હાથ જોડી જોડીને એમને મનાવે, તો યમુનાજી અમારે પણ દર્શન કરવા છે કે જ્યારે આપ રૂઠો અને પ્રભુ આપને મનાવતા હોય તો કેવા લાગે. અને આપ તો યમુનાજી આપના ભક્તોનો મનોરથ ટાળતા નથી, આપના ભક્તોની કોઈ વાત ટાળતા નથી, તો અમારી ઈચ્છા છે કે એકવાર આપ રૂઠો અને પ્રભુ આપને મનાવે. યમુનાજી કે રૂઠું તો સહી પણ રૂઠતા મને આવડતું નથી. કોઈનાથી રૂઠવું હોય તો કેમ રૂઠાય, કેવી રીતે રૂઠવું પડે? વાત નહીં કરવાની. બીજું શું હોય એમાં? વાત નહીં કરવાની. બીજું રસોઈ નહીં બનાવવાની. પછી બિચારા બહાર જ જાય ને, પછી આપણે કહીએ પ્રસાદી લેતા નથી.
રૂઠે તો કેવી રીતે રૂઠું? યમનાજી કે મને તો રૂઠતા આવડતું નથી, રૂઠતા આવડતું નથી તો રૂઠું કેવી રીતે? તો સખીઓ કહે કે જો યમનાજી આપને શીખવાડીએ, હમણાં થોડી વારની અંદર પ્રભુ પધારશે, અને જ્યારે પ્રભુ પધારે તો તમારે દ્રષ્ટિ નીચે કરી લેવાની. પહેલાં તો રોજ પ્રભુ આવે ને ભાગીને સ્વાગત કરવા જતા, હવે જ્યારે પ્રભુ આવે દ્રષ્ટિ નીચે કરીને એમને જોવાના નહીં, આજની ભાષામાં કહીએ તો ઇગ્નોર કરવાના, પ્રભુની તરફ દ્રષ્ટિ નહીં કરવાની. જ્યારે પ્રભુ આવીને મીઠી મીઠી વાતો કરશે તો મીઠી મીઠી વાતો જ્યારે કરે તો બિલકુલ સાંભળવાનું નહીં. જ્યારે આવીને આપની સામે ઉભા થઈ જાય તો જોવાનું નહીં, આપને બોલાવવાનો પ્રયત્ન કરે આપે બોલવાનું નહીં, અને કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ નહીં આપવાનો. તો એને કહેવાય રૂઠ્યું. યમનાજી કે યાદ ન રહ્યું, મને ફરી કહેજો, મને અનુભવ નથી. ફરી સખીઓ કહે જો ઠાકોરજી આવે ચૂપચાપ અહીંયા બેઠા રહેજો, ઉઠવાનું નહીં, ઠાકોરજી આવે સામે ઉભા થઈને મળવાનું નહીં, આંખો ઊંચી કરીને જોવાનું નહીં, એમનાથી બોલવાનું નહીં, અને કંઈક મીઠી મીઠી વાતો કરે તો સાંભળવાનું. કેવું શીખવાડો છો, સાંભળવાનું નહીં. અને યમનાજી બધી વસ્તુ યાદ રાખી. ત્યાં જ એક સખી ભાગતી ભાગતી આવી અને કહે કે જો યમનાજી પ્રભુ પધારી રહ્યા છે. અને બધી સખીઓ સંતાઈ ગઈ અને યમનાજીને કહે જો બધી વસ્તુ યાદ રાખજો, મેં એમને કીધું છે. યમનાજી કે હા બધું યાદ છે. અને જ્યાં સખીઓ સંતાઈ અને જેવા દ્વાર ઉપર પ્રભુ પધાર્યા, શ્રી યમનાજી ઉભા થયા, ભાગતા ભાગતા ગયા અને ઠાકોરજીને હૃદયથી લાગી ગયા. બધી સખીઓએ માથું પકડી લીધું. એક કલાક સુધી સમજાયું તો પણ યમનાજી આ ભાગતા ભાગતા ગયા. બીજે દિવસ થયો. બીજે દિવસ સખીઓ કહે કદાચ શીખવાડવામાં અમે ભૂલ કરી છે, તો વધારે સ્ટ્રોંગલી અને વધારે ઇફેક્ટિવલી પ્રભુ સમજાઈએ. અને પ્રભુ યમનાજીને કહ્યું જો પ્રભુ જ્યારે પધારે ઊભા નહીં થવાનું, એમની ઓર જોવાનું નહીં, એમનાથી બોલવાનું નહીં, એ કંઈ પણ કહે સાંભળવાનું નહીં. જો એમની મીઠી મીઠી વાતો સાંભળી તો પછી ગયા, સાંભળવાનું પણ નહીં, બરાબર બેસી રહેવાનું. યમનાજીને 10 વાર યાદ કરાયો. યમનાજી કે ના હવે મને યાદ રહી ગયું. અને ત્યાં જ જ્યાં ખબર પડી પ્રભુ પધાર્યા, બધી સખી સંતાઈ ગઈ, ઈશારો કરવા લાગી જો ઉભા ના થતા. અને જ્યાં પ્રભુ આવ્યા, યમનાજી ઉભા થયા, ભાગતા ભાગતા ગયા અને પ્રભુના હૃદયથી લાગી ગયા. બધી સખીઓ કહે હવે યમનાજીને શીખવાડું કેવી રીતે, કે રૂઠવું કેવી રીતે? 3-4 દિવસ સુધી આમને આમ ચાલતું રહ્યું. અને જ્યાં આમને આમ ચાલતું રહ્યું, ફરી વાર યમનાજી જાય, પ્રભુના હૃદયથી લાગી જાય. હવે તો ગોપીઓ પણ થાકી અને થાકી અને યમનાજીને કહેવા લાગી, અરે યમનાજી, મેં આટલી વાર આપને શીખવાડ્યું કે પ્રભુથી આવી રીતે રૂઠું, આવી રીતે રૂઠું, પ્રભુને આવે ત્યારે ઊભા થઈને ન જાઓ પણ આપ જાઓ છો, પ્રભુ થાય તો જુઓ નહીં આપ જુઓ છો, પ્રભુ આવે તો બોલો નહીં આપ બોલો છો, અને પ્રભુ કંઈ કહે તો સાંભળો નહીં પણ આપ સાંભળો છો, આવું કેમ? યમનાજી કહે કે જો તમે એમ ચાહતી હો કે મારા પ્રભુ આવે અને હું ઊઠીને ન જાઉં, તેવું કરો, મારા હાથ અને મારા ચરણમાં લોઢાની બેડીઓ બાંધી દો, કારણ કે મારા પ્રભુ આવે અને હું ઊઠીને એમની પાસે ન જાઉં એ ક્યારે બની નહીં શકે. તમે જો ચાહતા હો કે મારા પ્રભુ સામે ઊભા હો અને હું દ્રષ્ટિ ઉપર કરીને ન જાઉં, તેવું કરો, એ જ પ્રભુનું એક ચિત્ર મારા ગોદમાં પધરાવી દો. જો મારા પ્રભુ પધારે અને મારા પ્રભુ ઉપરથી દ્રષ્ટિ મારી હટી જાય એ બની ન શકે. તમે જો એમ માનતા હો કે પ્રભુ અહીંયા આવે અને કંઈક મીઠું મીઠું બોલે અને હું ન સાંભળું, તેવું કરો, મારા કાનમાં સીસુ નાખી દો. અને જો તમે એમ ચાહતા હો કે પ્રભુ આવે અને હું ન બોલું, મારા મુખ સહી દો, કારણ કે મારા પ્રભુ આવે અને મારા પ્રભુને લેશ પણ શ્રમ મારા માટે લેવો પડે એ મારાથી સહન ન થાય. અને એટલા માટે તો જેવો સુખનો વિચાર શ્રી યમનાજી પ્રભુનો કરે, એવો સુખનો વિચાર બીજું કોણ કરી શકે? અને એટલા માટે તો કહ્યું કે ઠાકોરજીના સુખનો સદા વિચાર કરે છે, ઠાકોરજીના સમાન સ્વરૂપ, ઠાકોરજીના સમાન સ્વભાવ અને શોખ પણ આપે ધારણ કર્યા. અને નિત્ય સંયોગને કારણે યમનાજીએ પ્રભુના જેવું સ્વરૂપ ધારણ કરી લીધું. જો મુકુટ કાચનું સ્વરૂપ ધારણ કર્યું, એના ઘણા ઘણા ભાવો છે. એક ભાવ એવો પણ છે જેને કહેવાય ને કીટ ભ્રમર ન્યાય, કે જેમ કીટ ભ્રમરનું ચિંતન કરતા કરતા ભ્રમર બની જાય, એમ એક ભાવ એ પણ છે કે જ્યારે સ્વામીજીને પ્રભુનો વિયોગ થયો, અને જ્યારે પ્રભુનો વિયોગ થયો તો સ્વામીજીએ પ્રભુનું એટલું ચિંતન કર્યું કે સ્વામીની જે ચિંતન કરતા કરતા પ્રભુ મય થયા.
અને એટલું ચિંતન જ્યારે સ્વામીજીએ પ્રભુનું કર્યું કે ચિંતન કરતા કરતા પ્રભુ મય થયા અને એ જ વખતે જેનું ચિંતન કરીએ એના ગુણધર્મો આપણી અંદર આવવા લાગે અને જ્યારે રાધાજીએ પ્રભુનું ચિંતન કર્યું ચિંતન કરતા કરતા એ ગૌર વર્ણના રાધાજી શ્યામ વર્ણના થવા લાગ્યા અને એટલું ચિંતન વધ્યું કે જેવા વસ્ત્ર શ્રંગાર એ વખતે ઠાકોરજી ધર્યા હતા એ જ વસ્ત્ર શ્રંગાર આપના શ્રી અંગમાં આવી ગયા અને એ જ સ્વરૂપ શ્રી યમુનાજીનું સ્વરૂપ કે જેનું સ્વરૂપ તો ઠાકોરજીનું અને જેનો સ્વભાવ શ્રી સ્વામીજીનું એને કહેવાય શ્રી યમુનાજી કારણ કે યમુનાજી એટલે કોણ ઠાકોરજી અને સ્વામીજી એ બંનેનું મન એનું નામ શ્રી યમુનાજી અને ઠાકોરજી અને સ્વામીજી બંનેનું મન એટલે યમુનાજી અને એટલા માટે અહીંયા કહ્યું સ્મરપિતુ શ્રીયમ બ્રિબ્રતિમ કે બિલકુલ ઠાકોરજીના જેવી શોભાને આપે ધારણ કરી છે ઠાકોરજીના જેમ જ સ્વભાવ આપે ધારણ કર્યો છે અને ઠાકોરજીની જેમ જ આપ બિરાજમાન છે એ દર્શન આપણને અહીંયા કરાવ્યું અને એટલે સ્મરપિતુ શ્રીયમ બ્રિબ્રતિમ એ પ્રભુના સ્વરૂપની જેમ પ્રભુના સાનિધ્યની જેમ શોભાનું ધારણ કરે તો સંક્ષિપ્તમાં આ શ્લોકનો અર્થ આપણે સમજી હવે દ્વિતીય શ્લોકનું સૂક્ષ્મ દર્શન કરી જોડે 41 પદોનું સમન્વય કરી બીજા પદોનો સમન્વય કરી શ્રી યમુનાજીના ગુણગાનને જાણવાનો પ્રયત્ન કરીએ બધા એક સાથે બીજા શ્લોકનું ગાન કરીશું કલિંદ ગિરિ મસ્તકે પતત મંદ પુરોજ્વલા વ્યાસ ગમનોલસ પ્રકટ ગંડ શૈલોનતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોતમા મુકુંદ રતે વર્ધને જયતિ પદ્મ બંધો સુતા મુકુંદ રતે વર્ધને જયતિ પદ્મ બંધો સુતા મુકુંદ રતે વર્ધને જયતિ પદ્મ બંધો સુતા જયતિ પદ્મ બંધો સુતા જયતિ પદ્મ બંધો સુતા જયતિ પદ્મ બંધો સુતા બીજા શ્લોકની અંદર શ્રી યમુનાજીના ભૂતલ ઉપરના પદાર્પણનું વર્ણન અને દર્શન શ્રી મહાપ્રભુજી કરે છે જો મહાપ્રભુજી ઠાળા ક્યાં છે બોલે યમુનાજીની સન્મુખ અને યમુનાજીની સન્મુખ ઠાળા છે અને વર્ણન કરે છે કે શ્રી યમુનાજીનું ભૂતલ ઉપર પદાર્પણ ક્યારે થયું કેમ થયું શા માટે થયું અને એટલા માટે કહ્યું કલિંદ ગિરી મસ્તકે જ્યારે યમુનાજી ભૂતલ ઉપર પધાર્યા તો શ્રી મહાપ્રભુજી ચિંતન કરે જ્યારે યમુનાજીને ભૂતલ ઉપર પધારવાનું થયું તો યમુનાજીને ભૂતલ ઉપર પધારવું કેમ પડ્યું શા માટે ભૂતલ પર પધારવાની જરૂર પડી જો ગંગા ઇત્યાદિ જ્યારે ભૂતલ ઉપર પધાર્યા તો એમના માટે તપ પણ થયું છે ત્રણ ત્રણ પેઢીનું તપ થયું ત્યારે ગંગાજી પધાર્યા તો યમુનાજીને જ્યારે ભૂતલ પર પધારવાનું થયું તો યમુનાજીનું ભૂતલ ઉપર પધારવાનું કારણ શું કોના માટે પધાર્યા શા માટે પધારવાની જરૂર પડી યમુનાજીને અને જ્યારે એ ચિંતન શ્રી મહાપ્રભુજી કરે છે અને આપણને બતાવે છે કે આપનો ભૂતલ ઉપર પધારપણ કોઈના તપ માટે નહીં પણ પોતાના નિજજનો ઉપરની કૃપા માટે છે અને નિજજનોની કૃપા માટે છે અને એટલા માટે કહેવાય ને કે યમુનાજી ભૂતલ પર કેમ પધાર્યા તો આપણે ત્યાં પેલો પ્રસંગ આવે છે ને કે એકવાર બધા ગોલોક ધામની અંદર બધા વ્રજભક્તોએ મનોરથ કર્યો અને મનોરથ શું કર્યો કે પ્રભુ નિત્ય રાસ કરે છે અને જ્યારે નિત્ય રાસ કરે છે તો રાસ કોની સાથે કરે છે બોલે શ્રી રાધાજી સાથે તો વ્રજભક્તોના મનમાં મનોરથ જાગ્યો કે જેવી રીતે ઠાકોરજી શ્રી રાધાજી સાથે નિત્ય રાસ કરે છે તો શું ક્યારેક એવું ન બને કે એવી રીતે રાસ જ્યારે ઠાકોરજી યમુનાજી સાથે કરતા હોય અને ઠાકોરજી અને યમુનાજી બંને નિત્ય કરતા હોય તો કેવું અદ્ભુત દ્રશ્ય લાગે
विनती करवा माटे गया प्रभु ने अने कहूं प्रभु अमारी एवी इच्छा छे कि आप स्वामी जी साथे तो नित्य रास करो छो प्रभु एवू न थाय कि आप एक दिवस यमुना जी साथे रास करो प्रभु के थाय तो खरा पण रास नो एवो नियम छे कि स्वामी जी विना रास न थाय जो ए जाणशे तो बहु नाराज थशे प्रभु चिंता न करो एमने खबर नहीं पड़े एवी एकांत जग्या अमे गोती लीधी छे प्रभु मंजूर थया श्री यमुना जी ने विनती करी यमुना जी के स्वामी जी जाणशे नाराज थशे बोला मैं भी एकांत जगह गोती लीधी छे एमने खबर नहीं पड़े अने आप तो अमारो मनोरथ पूरो करवा वाला छो हे यमुना जी अमारी भी इच्छा छे कि आप ठाकुर जी साथे रास करो अने ए रास करता होय अने अमारा भक्तों ना मनोरथ पूरा थता होय एवो अनुभव अमारे करवो छे अने त्यारे यमुना जी पण मंजूर थया अने जे जग्याए रास करवानुं निश्चित थयुं हतुं ए जग्याए ज्यारे ठाकोरजी यमुनाजी बधा मळ्या छे कोई गोपीओ झांज वगाड़े छे कोई पखावज वगाड़ी रही छे अने एवो आनंद आवी रह्यो छे बधा गोपीओना मनोरथ पूरा थई रह्या छे क्यारेक ठाकोरजी नृत्य करता करता आम आवे क्यारेक यमुनाजी नृत्य करता करता आम आवे अने एवो आनंद त्यां आवी रह्यो छे पण त्यां ज कोईए स्वामीजी ने जईने कह्युं के ठाकोरजी एमना विना रास करे छे अने स्वामीजी कुपित थया અને એ સ્થાન પર આવા લાગ્યા કે જ્યાં ઠાકોરજી એમના વિના રાસ કરતા હતા અને અહીંયા પ્રભુને આવીને કોઈએ કહ્યું કે પ્રભુ આપે રાધાજી વિના રાસ કર્યો સ્વામીજી જાણી ગયા છે નારાજ થયા છે પણ અહીંયા પધારી રહ્યા છે અને જ્યારે પ્રભુ અહીંયા પધારી રહ્યા છે સ્વામીજી ખબર પડી હવે આટલા બધા હજારો વ્રજભક્તો છે ક્યાં જાય તે બધાએ પુષ્પનું રૂપ લીધું અને પુષ્પની માળા બની ઠાકોરજીના કંઠમાં આવી ગયા યમુનાજી હતા એ ક્યાં જાય તેમણે જળનું રૂપ લીધું અને જળ બનીને ગોલોક ધામમાં ત્યાં વહેવા લાગ્યા કોપમાં ને કોપમાં સ્વામીજી ત્યાં આવ્યા બોલે મેં તો સાંભળ્યું હતું કે મારા વિના પ્રભુ રાસ કરે છે પણ અહીંયા તો કોઈ દેખાતું નથી બસ પાસે જલ વહી રહ્યું છે પણ રાસ કરવા વાળા જે હજારો વ્રજભક્તો હતા એ ક્યાં ગયા ક્યાંય દેખાતા નથી ત્યાં જ રાધાજીની દ્રષ્ટિ ઠાકોરજીના કંઠમાં રહેલી નૂતન પુષ્પોની માળા ઉપર પડી અને રાધાજી ચોંક્યા કે આ માળામાં કંઈક લાગે છે અને કોપમાં ને કોપમાં આગળ આવ્યા એ ઠાકોરજીના કંઠમાં રહેલી માળાને પકડી અને જ્યાં ખેંચી તો એ માળા તૂટી અને જ્યાં માળા તૂટી તો પુષ્પરૂપે પરોવાયેલા એ બધા ભગવદીજનો નિત્ય લીલાથી વિખૂટા થઈને અહીંયા ભૂતલ પર આવીને પડ્યા અને જ્યાં નિત્ય લીલાથી વિખૂટા પડી ભૂતલ પર આવીને પડ્યા તો શ્રી યમુનાજીને એટલો તાપ થયો કે મારા સુખ માટે જે મારા વજભક્તોએ મનોરથ કર્યો એમને મારા માટે ભૂતલ પર જવું પડ્યું મારા આનંદ માટે જે વજભક્તોએ મનોરથ કર્યો એમને મારે કારણે ઠાકોરજીની લીલાથી વિખૂટા પડ્યું તો હું પણ સંકલ્પ કરું છું કે મારા પ્રભુની લીલામાંથી વિખૂટા પડેલા જીવોને પાછા એક એક કરીને ઠાકોરજીની લીલામાં પાછા ન લાવ ત્યાં સુધી હું પણ ભૂતલમાં જ રહીશ એમ વિચાર કરી એ લીલામાંથી વિખૂટા પડેલા જીવોને પાછા પ્રભુની લીલામાં લઈ જવા માટે ગોલોક ધામનો ત્યાગ કરી શ્રી યમુનાજી ભૂતલ ઉપર પધાર્યા અને કહેવાય જ્યારે ભૂતલ ઉપર યમુનાજી પધાર્યા તો સૌથી પહેલા ક્યાં પધાર્યા બોલે કલિંદ ગિરી મસ્તકે જો જેટલા પણ બીજા નદીઓ છે બીજી જેટલી સરિતા છે એ ઉદ્ભવ કેવી રીતે થાય જ્યારે વાદળો એ જ નદીઓનું જળ લઈને પર્વત ઉપર જાય અને પર્વતો ઉપર વરસે ત્યાંથી સરિતા ઉદ્ભવ પામે ત્યાંથી સરિતા આવે પણ યમુનાજીનું દર્શન કરાવતા મહાપ્રભુજી કહે છે કે યમુનાજી પધાર્યા ક્યાંથી બોલે કલિંદગીરી મસ્તકે સૌથી પહેલા પધાર્યા यानी सौथी पहला त्यां पधार्या तो पछी बीजे क्यां थी पधार्या छे तो यमुना जी नो प्रागट्य क्यां थी थयो तो बोले ए जे सूर्य ना हृदय नी अंदर नारायण बिराजे छे ए नारायण ना हृदय माथी प्रगटीने सौथी पहला आप कलिंद गिरी मस्तके कलिंद पर्वत ऊपर पधार्या अने कलिंद पर्वत ऊपर आप पधार्या माटे आपनु एक नाम पड्यु कालिंदी અને હું મારા પ્રવચનમાં કાયમ કહેતો હોઉં છું ને કે શ્રી યમુનાજીના ત્રણ સ્વરૂપો છે કેટલા આધિ ભૌતિક આધ્યાત્મિક અને આધિ દૈવિક અને એટલા માટે હું કાયમ મારા પ્રવચનમાં કહેતો પણ હોઉં કે શ્રી યમુનાજી દિલ્હીમાં પણ છે યમુનાજી આગ્રામાં પણ છે યમુનાજી મથુરામાં પણ છે યમુનાજી ગોકુલમાં પણ છે પણ જ્યારે તમે એમ કહો કે યમુના પાન કરવા જઈએ છે તો તમને કોઈ એમ પૂછે છે કે દિલ્હી જાઓ છો કે આગ્રા જાઓ છો શું કહે તો દિલ્હીની અંદર પણ યમુનાજી છે કે નહીં હા કે ના તો પણ બીજી પણ ઘણી જગ્યાએ યમુનાજી છે
તો ત્યાં યમના પાન કેમ ન થાય? દિલ્હી પાસે બી હસ્તિનાપુર તો હતું ને, પ્રભુ પધાર્યા હતા. યમનાજી દિલ્હીમાં પણ છે, યમનાજી મથુરામાં પણ છે, યમનાજી ગોકુલમાં પણ છે. તો આપણે જ્યારે જ્યારે પણ યમના પાન કરવા જઈએ યા કોઈને કહીએ યમના પાન કરવા જઈએ છે, તો કોઈ એમ જ કહેશે ને કે વજમાં જ આવજો. યમનાજી દિલ્હીમાં પણ છે, દિલ્હીમાં કેમ ના થાય? થાય કે ન થાય? શા માટે ન થાય? વિશ્રામ ઘાટમાં ક્યાં રજ છે? જુઓ, શ્રી યમનાજીના ત્રણ સ્વરૂપો શ્રી મહાપ્રભુજી કહે છે, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. તો કહેવાય દિલ્હી ઇત્યાદિ ભાગોમાં જે યમનાજીનું સ્વરૂપ છે એ કયું કહેવાય? આદિ ભૌતિક. આદિ ભૌતિક એટલે ત્યાં યમનાજી નદી રૂપા. મથુરાની અંદર યમનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ એટલે કે ત્યાં યમનાજી તીર્થ રૂપા. અને ગોકુલની અંદર યમનાજીનું આધિ દૈવિક સ્વરૂપ એટલે કે ત્યાં યમનાજી સાક્ષાત ભગવત સ્વરૂપા. અને સાક્ષાત ભગવત સ્વરૂપા એટલા માટે હું ઘણી વાર કહેતો હોઉં ને કે યમનાજીમાં અને ઠાકોરજીમાં શું ભેદ? બોલે એ જ ભેદ કે જે ભેદ એક બરફમાં અને જલમાં. બરફમાં અને જલમાં શું ભેદ હોય? એક ઘન સ્વરૂપ છે અને એક રસ સ્વરૂપ છે. એવી જ રીતે રસનું ઘનીભૂત સ્વરૂપ એટલે આપણા ઠાકોરજી અને રસનું દ્રવીભૂત સ્વરૂપ એટલે આપણા શ્રી યમનાજી. તો આ ત્રણેય જગ્યાએ શ્રી યમનાજી બિરાજે છે. પણ ગોકુલમાં યમનાજીનું સ્વરૂપ કયું છે? બોલે આધિ દૈવિક એટલે કે સાક્ષાત ભગવત સ્વરૂપા. એટલા માટે જ કુમ્મનદાસજી ઇત્યાદિ આજીવન ત્યાં રહ્યા પણ પોતાના પગનો સ્પર્શ પણ થવા નતા દેતા, કારણ કે આ સાક્ષાત ભગવત સ્વરૂપા છે. અને એટલા માટે જ્યારે યમનાજી સૌથી પહેલા કલિંદ પર્વત ઉપર પધાર્યા માટે કાલિંદી કહેવાયા. પણ જ્યારે જ્યારે પણ આ પ્રસંગ આવે એક વસ્તુની ચોખવટ હું કરતો હોઉં છું કે શ્રી યમનાજીનું પણ એક નામ કાલિંદી પડ્યું. પણ ઠાકોરજીના જે ચતુર્થ પટરાણી થયા એ કોણ છે? નામ શું એમનું? હા, ઠાકોરજીના ચતુર પટરાણીનું નામ શું? તો એ અને યમનાજી એક જ કે અલગ અલગ? ફરી એક વાર, ઠાકોરજીના ચતુર્થ પટરાણી એટલે કાલિંદી. જ્યારે ઠાકોરજી પધારતા હતા અને યમનાજીની અંદર એ કન્યા તપ કરતી હતી અને ઠાકોરજીએ વરણ કર્યું, તો એ કાલિંદીજી ઠાકોરજીના ચતુર્થ પટ્ટાની થયા. તો એ અને યમનાજી એક જ કે અલગ? અલગ અલગ છે. હા, એક જ છે. ચલો ને આપણે હા જોઈ લઈએ. યમનાજી અને કાલિંદીજી બંને અલગ અલગ માનતા હોય જરા આંગળી ઊંચી કરજો. એક ને બે અડધી એટલે બે, પછી અઢી, અઢી ને અડધો એટલે ત્રણ, સાડા ત્રણ, સાડા ચાર, પાંચ. લગભગ 10-15 લોકો એમ માને છે કે યમનાજી અને કાલિંદીજી બંને અલગ અલગ છે. હવે બંને એક છે એવું માનતા આંગળી ઊંચી કરજો. બહુ સરસ. ઘણી વાર આંગળી ઊંચી થઈ હું જોઉં તો આંગળી નીચી થઈ જાય. લોકો જોતા હોય ત્યાં સુધી ઉપર હોય, હું જોઉં એટલે આમ લાંગડી નીચે. લગભગ 20-25 લોકો, 20-25 લોકો એમ માને છે કે યમનાજી અને કાલિંદીજી બંને એક જ છે. આ બાકી બધાનું શું? જે પણ આન્સર આવે, અમે તો એવું જ કહેવાના હતા. પણ ક્યાં બધાની સામે કહેવું, ક્યાં બધાની સામે આમ શો ઓફ કરવો? તો
યમનાજી અને કાલિંદીજી બંને એક જ છે કે અલગ અલગ છે? લગભગ 10-11 લોકોએ કહ્યું કે અલગ અલગ છે, લગભગ 15-20 લોકોએ કહ્યું કે એક જ છે. તો યમનાજી અને કાલિંદીજી બંને એક જ નથી. યમનાજી અને કાલિંદીજી બંને એક જ નથી પણ અલગ અલગ છે. ઘણી વાર આપણે સાંભળતા હોઈએ કે બંને ચતુર્થ વિવાહ કાલિંદીજી સાથે થયો એટલે યમનાજી ચતુર્થ રાણી બન્યા, પણ જો યમનાજી એ ઠાકોરજીના ચતુર્થ પ્રિયા અને કાલિંદીજી એ ઠાકોરજીના ચતુર્થ પટરાણી. જોવા જઈએ તો યમનાજીનું પ્રાગટ્ય પણ સૂર્યમાંથી અને કાલિંદીજીનું પ્રાગટ્ય પણ સૂર્યમાંથી. કાલિંદીજીનું પ્રાગટ્ય આ ભૌતિક સૂર્યમાંથી અને યમનાજીનું પ્રાગટ્ય એ સૂર્યના મધ્યમાં બિરાજેલા નારાયણના હૃદયમાંથી. જો સૂર્યને જ્યારે બે બાળક થયા, યમ અને યમી, યમી એટલે કાલિંદીજી, અને એમણે ભૂતલ પર આવીને એમણે પણ કલિંદ પર્વત ઉપર તપ કર્યું, પણ ત્યાં એક રાજા આવ્યો અને આપના સ્વરૂપને જોઈ મોહિત થયો અને જ્યાં આપનો સ્પર્શ કર્યો તો કાલિંદીજીએ વિચાર કર્યો કે જે દેહ મેં પ્રભુ માટે રાખ્યો છે એનો સ્પર્શ આણે કર્યો, માટે આ દેહ પ્રભુને લાયક રહેવું નથી, એમ વિચાર કરી કાલિંદીજીએ પણ પોતાના દેહને જલના રૂપે પ્રવાહિત કર્યા. ક્યાં? કલિંદ પર્વત ઉપર. અને યમનાજી પણ સૌથી પહેલા ભૂતલ પર પધાર્યા તો ક્યાં પધાર્યા? કલિંદ પર્વત ઉપર. અને કલિંદ પર્વત ઉપર યમનાજી અને કાલિંદીજી એ બંનેનો સંગમ થયો. અને એટલા માટે મથુરાની અંદર એ કાલિંદીજીનું જળ જળ છે ને, જે એ તીર્થ રૂપે, તીર્થ જળ તરીકે ઓળખાય. એટલે યમનાજીમાં જઈને મથુરામાં તમે જ્યારે પૂજન કરો તો એ પૂજન કોનું છે? બોલે કાલિંદીજીનું. અને અરોગાવ સામગ્રી તો એ કોને? બોલે શ્રી યમનાજીને. અને એટલા માટે યમનાજી અને કાલિંદીજીમાં શું ભેદ? એક ઠાકોરજીના ચતુર્થ પટરાણી અને એક ઠાકોરજીના ચતુર્થ પ્રિયા. એક દ્વારિકા લીલામાં અને એક વ્રજ લીલામાં. માટે કાલિંદીજી અને યમનાજી બંને એક નથી પણ બંને અલગ અલગ છે. પણ યમનાજીનું પણ એક નામ કાલિંદી કહ્યું અને કાલિંદી શબ્દના ત્રણ અર્થ મહાપ્રભુજી કરે છે કે કલિંદ્યતિ ખંડયતિ ઇતિ કાલિંદી. અને ત્રણ અર્થ કરતા શ્રી મહાપ્રભુજી કહે છે કે જે ભક્તના હૃદયમાં રહેલા કલી દોષોને દૂર કરે એનું નામ કાલિંદી, જે ભક્ત અને ભગવાન વચ્ચેના કલહને દૂર કરે એ કાલિંદી, અને જે ભગવાન અને સ્વામીજી વચ્ચેના મીઠા કલહને દૂર કરે એનું નામ કાલિંદી. તો આ ત્રણે અર્થ અલગ અલગ રીતે કર્યા. સૌથી પહેલા કહ્યું કે કાલિંદી એટલે શું? કે જે ભક્તના હૃદયના કલી દોષોને દૂર કરે. શેને દૂર કરે? અને કલી દોષ એટલે શું? હૃદયનો કલી દોષ એટલે શું? હા, આ કલયુગ અને કલી દોષ બંનેમાં થોડો ભેદ છે. અહીંયા હૃદયના કલી દોષને દૂર કરે એટલે શું? ઠાકોરજીએ આપણને હૃદય રૂપી એક કમળની કળી આપી છે અને કહ્યું છે કે તું જેટલી જેટલી પ્રભુની સેવા કરીશ અને સત્સંગ કરીશ તો તારા હૃદયની એક કલી ખીલશે, અને કલી ખીલશે તો માનજે કે તારો કલી દોષ ગયો, પણ હજી હૃદયની કલીને ખીલવી શક્યો નથી તો માન હજી તને કલી દોષ લાગુ પડે છે, કારણ કે હૃદયની કલીને તું ખીલવી શક્યો નથી. અને એટલા માટે જ્યારે યમનાજી કૃપા કરે તો આપણા હૃદયના એ કલી દોષને દૂર કરે, ભક્ત અને ભગવાન વચ્ચેના કલહને દૂર કરે. શેને? ભક્તને. તો ભક્ત અને ભગવાન વચ્ચે કઈ કઈ વાતે કલહ થઈ શકે? આપણને હંમેશા વાંધો નથી પડતો ઘણી વાર, હું આટલું આટલું કરું છું તોય ભગવાન બધાને આપે, ખાલી મને આપતા બહુ સરસ. હું આટલી આટલી સેવા કરું, આટલું આટલું કહું તોય ભગવાન બધાનું સાંભળે, ખાલી મારું સાંભળતા બહુ સરસ. એક સ્વરમાં આપણે બોલી કેવું સરસ લાગે. તો જ્યારે ભક્તના મનની અંદર ભગવાન માટે ફરિયાદો હોય તો જેમ એક બાળક એના પિતાથી રૂઠીને બેઠો હોય તો એને મનાવે કોણ?
एक बाळक यदि पिता थी रूठीने बैठो होय तो एने मनावे कोण? बोले एनी मां मनावे। बोले मां मनावे एटला माटे कारण के माने कोई केटलू पण बाळक राखे केटलू पण माने पण यदि ए पितानु सन्मान करतो न होय तो कोई पण माने संतोष नहीं थाय। ये चाहे जेवी पगार आवे लईने माना हाथमां आपे मानी पूजन करे मानी सेवा करे बधुं करे पण पितानु न मानतो होय तो क्यारे पण माने संतोष न थाय। माने संतोष त्यारे थाय के जल तू मारू माने के न माने पण पितानी आज्ञा माने। एम जीव पण जारे प्रभु थी अलग थाय तो सौथी वधारे श्रम पड़े तो श्री यमुनाजी ने पड़े। यमुनाजी कहे तो भले मने नहीं माने चालशे पण मारा प्रभु थी विमुख न थाय। ने जारे जारे जीव प्रभु थी दूर थाय प्रभु ना माटे एना मननी अंदर फरियादो जागे तो स्वयं श्री यमुनाजी कृपा करीने ए फरियादो ने दूर करे छे। अने एटला माटे कहूं के जे भक्त अने भगवान वच्चे ना कलह ने दूर करे ए कालिंदी अने जे भगवान अमने स्वामीनी जी वच्चे ना कलह ने पण दूर करे ए पण श्री कालिंदी।